વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 વિષય ગણિત ગમતમાં ચેપ્ટર 9 મારો મજાનો દિવસ તેની અંદર આગળના ચેપ્ટર આગળના પ્રશ્નોની માહિતી મેળવીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ગણિત ગમતની સ્વાહપોથી કાઢવાની છે અને પાના નંબર 22 ને 23 કાઢવાનું છે. હવે ઋતુના ફળો અને શાકભાજી. તો બાળ મિત્રો, દરેક ઋતુ પ્રમાણે ફળો અને શાકભાજી થાય છે. તો આપણે ઋતુ ઋતુના ફળો અને શાકભાજીને ઓળખીએ. જુદી જુદી ઋતુમાં ઋતુ પ્રમાણે જુદા જુદા ફળો અને શાકભાજી ઉગે છે. તો અહીં જુઓ, કાલે આપણે શીખી ગયા હતા ઋતુઓ કેટલી છે? 3, શિયાળો, ઉનાળો, ચોમાસું. તો અહીં આપણને ઉનાળાની ઋતુ આપી છે. તમારે યાદ રાખવાનું છે કે ઉનાળામાં કયા કયા ફળો અને શાકભાજી થાય છે. જુઓ, ઉનાળામાં શક્કરટેટી. શક્કરટેટી ફળ છે કે શાકભાજી? તો ફળ છે. શક્કરટેટી આપણે ખાધી છે, એની અંદરથી શું નીકળે છે? બી, બરાબર. ત્યારબાદ આવે છે કેરી. કેરી કઈ ઋતુમાં થાય છે? ઉનાળાની ઋતુમાં. ત્યારબાદ તરબૂચ. તરબૂચના બી દેખાય છે કાળા કલરના. તો તરબૂચ એ કઈ ઋતુમાં થાય છે? ઉનાળાની ઋતુમાં. ત્યારબાદ છે કોળું અને દૂધી. એ પણ કઈ ઋતુમાં થાય છે? ઉનાળામાં. પરીક્ષામાં સવાલ આવશે કે ચાલો ઉનાળામાં થતા બે ફળોના નામ લખો. તો તમને યાદ હોવું જોઈએ કે શક્કરટેટી, કેરી, તરબૂચ ઉનાળામાં થતા ફળો છે અને કોળું અને દૂધી એ બંને શાકભાજી છે જે ઉનાળાની ઋતુમાં જોવા મળે છે. ત્યારબાદ આવે છે શિયાળો. તો જુઓ, શિયાળામાં કયા કયા ફળો અને શાકભાજી થાય છે? તો શિયાળામાં બોર, બરાબર. આ બોરમાંથી શું નીકળે? થળિયા. તો શિયાળાની ઋતુમાં બોર, સફરજન, જામફળ, રીંગણ, ગાજર કયા કયા ફળ અને શાકભાજી થાય છે? તો કે શિયાળામાં બોર, સફરજન, જામફળ, રીંગણ, ગાજર. ગાજરનો શું બને છે? હલવો, બરાબર. તમારે આ ફળો યાદ રાખવાના છે કે શિયાળામાં બોર થાય, સફરજન અને જામફળ આ ફળો થાય છે. શાકભાજીના નામ પૂછાય પરીક્ષામાં તો તમે કહી શકો કે રીંગણ, બરાબર, અને ગાજર. ગાજર આપણે કાચું કાચું પણ ખાઈ શકીએ છીએ, બરાબર. એટલે ફળને માં પણ ગણી શકાય. ચાલો હવે ચોમાસું. તો ચોમાસુમાં કયા કયા ફળો થશે? તો કે કેળા, સીતાફળ, જાંબુ, બરાબર. કેળા, સીતાફળ, જાંબુ એ ચોમાસામાં થતા ફળો છે. જ્યારે ભીંડા અને કારેલા આ બંને શાકભાજી છે જે ચોમાસાની ઋતુમાં આપણને જોવા મળે છે. કયા કયા શાકભાજી? તો કે ભીંડા અને કારેલા, બરાબર. કયા કયા ચોમાસામાં ફળો થશે? તો કે કેળા, સીતાફળ, જાંબુ. અને શાકભાજીની વાત આવે તો શાકભાજીમાં કયા કયા આવશે? તો ભીંડા અને કારેલા આ બીજે છે તે ચોમાસામાં થતા ફળો છે. હવે બાળ મિત્રો, શું તમે જાણો છો કે બટાટા જે છે તે બારે માસ ખવાતું શાકભાજી છે? કારણ કે બટાકા એ તમને બધાને બહુ પ્રિય છે ને, એટલે બટાટા તમને શિયાળામાં, ઉનાળામાં અને ચોમાસુમાં ત્રણેય ઋતુમાં તમને બટાટા તો જોવા મળે છે. હવે જુઓ ટામેટા. તો ટામેટા એ શાકભાજી નથી પણ ફળ છે. શું છે? ફળ. શા માટે એને ફળ કીધું છે? કારણ કે ટામેટા જે છે તે આપણે ધોઈને એને કાચું પણ ખાઈ શકીએ છીએ, એટલે એ ફળ છે. અને એનો શાકભાજી તરીકે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. મમ્મી આપણું શાક બનાવે છે, બરાબર. ટામેટાનું ચટણી કરે છે, પછીથી દાળ બનાવે એમાં નાખે છે, એટલે શાકભાજી તરીકે પણ તેનો ઉપયોગ કરીએ છીએ. અને ફળ તરીકે કાચું ખાવું હોય તો સલાડમાં પણ આપણે ટામેટાનો ઉપયોગ કરીએ છીએ. વર્ષના તહેવારો. તો હવે બાળ મિત્રો,
વર્ષના તહેવારો તો કે વર્ષમાં જુદા જુદા મહિનાઓમાં જુદા જુદા તહેવારો આવે છે. જુદા જુદા ધર્મના લોકો જે તે ઋતુ અને મહિના પ્રમાણે પોતપોતાના તહેવારો ઉજવવાનો આનંદ માણે છે. હવે આપણો દેશ ભારત દેશ એમાં અલગ પ્રકારના અલગ અલગ જાતિના લોકો રહે છે અને દરેક જણ પોતાનો તહેવાર પોતાની રીતે ઉજવે છે. જો અહીં આપણને ઉનાળાની ઋતુ છે તો ઉનાળાની ઋતુમાં કયા કયા તહેવારો દર્શાવ્યા છે? જુઓ પહેલું ચિત્ર સાર કયા તહેવારનું છે તો કે હોળી ધૂળેટી, ત્યારબાદ ચેટી ચાંદ અને ત્રીજું છે કે ગુરુ પૂરબનું તહેવારની વાત છે. તો હોળી ધૂળેટીના તહેવારોના દિવસે આપણે શું કરીએ છીએ? એકબીજા પર રંગો ઉડાડીએ છીએ, પાણી ફેંકીએ છીએ અને પિચકારીનો ઉપયોગ કરે છીએ, બરાબર. ત્યારબાદ ચેટી ચાંદ, ચેટી ચાંદ એ કયા લોકોનો તહેવાર છે? તો ચેટી ચાંદ એ સિંધી લોકોનો તહેવાર છે. ત્યારબાદ ગુરુ પૂરબના તહેવારની વાત કરેલી છે. ઉનાળામાં હોળી ધૂળેટી, ચેટી ચાંદ અને ગુરુ પૂરબના તહેવારની વાત કરી છે. ત્યારબાદ આવે છે શિયાળો. તો શિયાળામાં કયા કયા તહેવારો આવે છે? તો શિયાળાના તહેવારોમાં જોઈશું તો પહેલો તહેવાર છે નાતાલ, ઉત્તરાયણ અને બીજો એક રાષ્ટ્રીય પર્વ એટલે કે તહેવાર 26મી જાન્યુઆરી. તો નાતાલ, તો નાતાલનો તહેવાર કઈ તારીખે આવે? તો કે 25 ડિસેમ્બરે આપણે આ નાતાલનો તહેવાર ઉજવીએ છીએ. પણ નાતાલ એ કયા લોકોનો તહેવાર છે? તો નાતાલ એ ખ્રિસ્તીઓનો તહેવાર છે. કયા લોકોનો તહેવાર છે? ખ્રિસ્તી લોકોનો તહેવાર છે. જુઓ ચિત્રમાં આપણને ક્રિસમસ ટ્રી પણ આપ્યું છે. તો નાતાલના દિવસે તેઓ ક્રિસમસ ટ્રી સજાવે છે, સાંતાક્લોઝ બાળકોને ગિફ્ટ આપે છે. ત્યારબાદ આવે છે ઉત્તરાયણ તહેવાર. અત્યારે ઉત્તરાયણ તહેવાર ગયો, બધાને યાદ છે ને? ઉત્તરાયણના દિવસે આપણે બધા શું કરીએ છીએ? તો કે ધાબા ઉપર ચડે છે, પતંગ ચગાવીએ છીએ અને આપણે શું ખાઈએ છીએ? મમરાના લાડુ, તલના લાડુ, બરાબર, તલની ચીકી. આ રીતે આપણે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ, બરાબર. અને પતંગ કપાય એટલે આપણે કેવી ચીજો નાખીએ છીએ? કાય, પોછે, લપેટ એવા શબ્દો બોલીએ છીએ ને. ત્યારબાદ હવે આવે છે આપણો રાષ્ટ્રીય તહેવાર 26મી જાન્યુઆરી. કયો તહેવાર આવે છે? 26મી જાન્યુઆરી. 26મી જાન્યુઆરીના દિવસે આપણે શું કરીએ છીએ? રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ અને ધ્વજને આપણે શું કરીએ છીએ? સલામી આપીએ છીએ અને બધાને પેંડા અને ચોકલેટ વહેંચીએ છીએ. આ તહેવાર આપણે શાળામાં ઉજવીએ છીએ, બરાબર. આ સિવાય ઘણી બધી કચેરીઓમાં અને કિલ્લાઓમાં પણ આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી થાય છે. ચલો હવે ત્યારબાદ આવે છે ચોમાસું. તો ચોમાસુમાં કયા કયા તહેવારો આવે છે? તો કે જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળી. ચોમાસાની ઋતુમાં આપણે જન્માષ્ટમીનો તહેવાર ઉજવીએ છીએ. કૃષ્ણ ભગવાનનો યાદ છે ને, દોરી પર આપણે મટકી લટકાવીએ છીએ અને મટકી ફોડીએ છીએ અને એક બાજુ વરસાદ બી વરસતો હોય છે તે સમયે. તો એટલે ચોમાસુમાં જન્માષ્ટમીનો તહેવાર આવે છે. ત્યારબાદ નવરાત્રિનો તહેવાર. નવરાત્રિનો તહેવાર આપણે રાત્રે ગરબા રમીને ઉજવીએ છીએ, માતાજીની આરતી કરીએ છીએ, પ્રસાદ વહેંચીએ છીએ, પછી તે વચ્ચે આપણે ગરબો મૂકીને ગરબા રમીએ છીએ. હવે આવે છે દિવાળીનો તહેવાર. બધા તહેવારોનો રાજા ગણાય છે દિવાળી, કારણ કે દિવાળીનો તહેવાર એવો હોય છે કે જેમાં બધા જ લોકોની કમાણી થાય છે, બધા જ લોકો પૈસા કમાઈ શકે છે. મીઠાઈવાળા હોય, સોની ઘરેણા હોય, તો આ દિવાળીના તહેવાર વખતે બધા જ લોકો મીઠાઈઓની બી ખરીદી કરતા હોય છે, કપડાની બી ખરીદી કરતા હોય છે, સોનાની બી ખરીદી કરતા હોય છે. એટલે દિવાળીનો તહેવાર એ બધા તહેવારોનો રાજા ગણાય છે. આ દિવાળી તહેવારના દિવસે બધા બાળકો ફટાકડા ફોડે છે, રંગોળીની ઘરના આંગણામાં શું કરે છે? રંગોળી સજાવે છે, રાત્રે ઘરમાં દીવા પ્રગટાવે છે. હવે બાળ મિત્રો, આ બધા તહેવારોની તમે સમજ મેળવી, બરાબર. પણ તમે શું જાણો છો કે 2 ઓક્ટોબર એ આપણા ગાંધી બાપુનો જન્મ દિવસ
છે. કોનો જન્મદિવસ છે? તો ગાંધી બાપુનો. જેવી રીતે આપણે આપણો બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ તો એવી રીતે આ 2 ઓક્ટોબર એ આપણે ગાંધી બાપુનો જન્મદિવસ ઉજવીએ છીએ. તે દિવસે આપણે શાળામાં રજા રાખીએ છીએ. ત્યારબાદ 5 સપ્ટેમ્બર, તો 5મી સપ્ટેમ્બર જે છે તે શિક્ષક દિન તરીકે ઉજવાય છે. બરાબર, આ દિવસે શું કરીએ છીએ કે બધા જે 8મા 9મા કે 10 12 ધોરણ સુધીના જે બાળકો હોય છે તે લોકો શિક્ષક બને છે અને બાળકોને ભણાવે છે. બરાબર, એ રાધા કૃષ્ણનો જન્મદિવસ છે એટલે 5મી સપ્ટેમ્બર આપણે શિક્ષક દિન તરીકે આ ઉજવીએ છીએ. તમને બધાને યાદ હશે શાળામાં શિક્ષક તરીકે તમને ભણાવવા આવે છે ને. હવે વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં તમારે ગણિતની સ્વાપોથીમાંથી પાના નંબર 20 અને 21, આજે આપણે જે ફળી ભણ્યા ઋતુના ફળો અને શાકભાજી અને વર્ષના તહેવારો, એ તમારે વાંચન કરવાનું છે અને પાકું કરતા જવાનું છે કે ચોમાસું, શિયાળો, ઉનાળામાં કયા ફળો કયા શાકભાજી થાય છે અને વર્ષમાં કયા કયા તહેવારોની ઉજવણી થાય છે એનું તમારે વાંચન કરવાનું છે. હવે આપણે મળશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.